कर्तव्य। धर्म, संस्कृति, साहित्य અને અધ્યાત્મને લગતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિવિધ મણકાઓની શૃંખલામાં આજે આ 42મો મણકો છે। બિલનાથના સાનિધ્યથી અને પૂજ્ય મુક્તાન બાપુના ચરણોમાંથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ઘણા નસીબદાર એટલા માટે છે કે આજે પંચમ યોગ, સમયાનુસાંગિક પંચમ યોગ ઉભો થયો છે। આજે વૈશાખ વદ 11 છે। દિવસની દ્રષ્ટિ આજે ખૂબ સારો દિવસ, શિવ ઉપાસકો માટેની આ શ્રેષ્ઠ એકાદશી ગણાય। અમૃત ચોઘડિયું છે, ચોઘડિયાની દ્રષ્ટિએ પણ ઉત્તમ। રેવતી નક્ષત્ર છે, સૌભાગ્ય યોગ છે, યોગની દ્રષ્ટિએ પણ આ સારો યોગ ગણાય। નક્ષત્રની દ્રષ્ટિએ રેવતી એટલે અમૃતપાન માટેનો શ્રેષ્ઠ સમય। તમે જુઓ, યોગ, ચોઘડિયું, તિથિ, આ કુદરતની જ કૃપા છે કે આવો ભવ્ય સંયોગ જે છે આજ રચાઈ રહ્યો છે। અને એમાં પણ બિલનાથ મહાત્મ્યની વાત કરવાની છે, અને એ પણ પરમ વંદનીય મુક્તાનંદ બાપુજીના મુખેથી। ભારતીય સાધુ સમાજના તેઓ અધ્યક્ષ છે અને પંચઅગ્નિ અખાડાના તેઓ સભાપતિ છે। આવા દિવ્ય મહાપુરુષ, ભવ્ય સંત, ક્રાંતિકારી સંત કે જેણે આ વિસ્તારના સાર્વત્રિક વિકાસમાં બહુ મોટું યોગદાન આપ્યું છે, માત્ર ધાર્મિક બાબત નહીં પણ સામાજિક ઐક્ય, સામાજિક સમરસતા સ્થાપવી, આ ઉપરાંત બાપુએ કેળવણીના ક્ષેત્રે બહુ મોટી સેવા કરી છે। પૂજ્ય મુક્તાનંદ બાપુ જુનાગઢ નહીં, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ છે। એવા બાપુના સાનિધ્ય આજે આપણે સ્વયંભુ બિલનાથની ગાથા જે છે એ સાંભળવાની છે, એના આશીર્વાદ મેળવવાના છે। લગભગ 6-1 પેઢી તો હું જાણું છું બાપુની ગુરુ પરંપરાની। એમાં બ્રહ્માનંદજી બાપુથી મને ખ્યાલ છે, કારણ કે મારા દાદાની ડાયરીમાં એનો ઉલ્લેખ હતો। એમના શિષ્ય એટલે પ્રેમાનંદજી બાપુ કે જેની સાથે મારા દાદા અને ગોંડલના પૂજ્ય નાથાભાઈ જોશી આ બંને બિલનાથમાં સેવા કરી હતી। પ્રેમાનંદજી બાપુના શિષ્ય ગોપાલાનંદ બાપુ કે જેની સાથે બિલખા, બિલનાથ અને ગૌમુખી ખાતે ઘણો સમય રહેવા મળ્યો છે। એટલે આ રીતે અમે પણ નસીબદાર છીએ કે સંત પરંપરાની આ 3 પેઢી અને અમારા જોશી પરિવારની આ 3 પેઢી અમારા ઉપર આ સંતોની કૃપા રહી છે। એમના શિષ્ય એટલે ભગવતીનાંદ બાપુ અને એમના શિષ્ય એટલે મુક્તાનંદ બાપુ, અને હાલ જે બિલનાથમાં સેવા પૂજા કરી રહ્યા છે એ ગણેશાનંદ બાપુ। આમ લગભગ 6-1 પેઢીથી આપણને આ પરંપરાનો ખ્યાલ છે, અને આ પરંપરાએ ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક જે સેવા કરી છે એનો પણ આપણને ખ્યાલ છે। આપણે ખૂબ નસીબદાર છીએ કે આ રીતે રાષ્ટ્રીય કક્ષાના એક દિવ્ય સંતનું સાનિધ્ય આપણી યુનિવર્સિટીને આજ સાંપડ્યું છે।
એવી જ રીતે આજે આપણી સાથે જોડાયેલા ભાઈ માતંગભાઈ, એ પણ ખૂબ ધાર્મિક પરિવારમાંથી આવે છે. એના પિતાશ્રી પણ નિષ્ઠાવાન શિક્ષક, અને એ પણ જટાશંકર અને લંબે હનુમાનના પરમ ઉપાસક રહ્યા છે. સાથે જ અમારી સાથે જોડાયેલા અમારી યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ મેમ્બર બાપુ, આપને જણાવતા અમને આજે આનંદ થાય છે કે પ્રોફેસર જીવાભાઈ વાળાની નિયુક્તિ ગીર સોમનાથ જિલ્લાના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ તરીકે થવા પામી છે. અમારા માટે ગૌરવ છે, અમારી યુનિવર્સિટી માટે પણ. આવો સરસ મજાનો સંયોગ જ્યારે સાંપડ્યો છે ત્યારે આજે હું વધુ સમય નહીં લઉં, આપણે માતંગભાઈને અને બાપુને સાંભળશું. હું વિનંતી કરું માતંગભાઈ પુરોહિતને કે તેઓ આ જગ્યા વિશે અને બાપુ વિશે અમને પરિચય આપે. શ્રી માતંગભાઈ. સૌને નમસ્કાર. પરમ પૂજ્ય બાપુ અત્રે ઉપસ્થિત છે, એમના ચરણોમાં આપણે વંદન કરીએ. આજે 5 જૂન 2021 અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ દ્વારા સમગ્ર ભારત દેશની યુનિવર્સિટીઓમાં, કદાચ વિશ્વ લેવલે પણ હોય, જે રીતે આ એક અદ્ભુત કાર્ય થઈ રહ્યું છે, એવું આ કદાચ એકમાત્ર કાર્ય હશે. અને એમાં સતત 42મો મણકો આજે, એટલે આ બાબતે યુનિવર્સિટીને, વિશાલભાઈને તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજના 42મા મણકામાં આપણે શ્રી બિલનાથ મહાદેવ વિશે આપણી જ્ઞાનાવૃદ્ધિ કરવાની છે. આ તબક્કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદી, આપણા સૌના આદરણીય પરમ વંદનીય પરમ પૂજ્ય એવા ભારત સાધુ સમાજના અધ્યક્ષ તેમજ સભાપતિ શ્રી પંચ શંભુ અગ્નિ અખાડા એવા પૂજ્ય મુક્તાનંદજી બાપુ, એવા જ હું અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું બિલનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાંથી. ત્યાં બિરાજતા સંત શ્રી ગણેશાનંદજી બાપુ મારી સાથે છે, હું એમના પણ આપને દર્શન કરાવું સૌને. આ ઉપરાંત આજના સાથે આપણી સાથે સિન્ડિકેટ મેમ્બર ડોક્ટર જયેશ વાળા સાહેબ, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ શ્રી ડોક્ટર વિશાલભાઈ જોશી સાહેબ, ડોક્ટર સુભાષ કોલેજના આચાર્ય ડોક્ટર બલરામભાઈ ચાવડા સાહેબ, સર્વે વિદ્યાર્થીઓ, શ્રોતાગણ, પ્રબુદ્ધ નાગરિક, અત્યારે હું મેં આપને વાત કરી એમ દેવાદિદેવ મહાદેવ બિલનાથ મંદિરના પ્રાંગણમાંથી આપની સાથે જોડાયેલો છું. થોડી વારમાં મારી વાત પૂરી થશે, ત્યારબાદ હું આપને દાદાના દર્શન પણ કરાવીશ. મિત્રો, બિલનાથ મહાદેવ મંદિરના ઇતિહાસ વિશેની જે વાત છે, એ તો હું માનું છું જયારે બાપુ પોતે આપણી સાથે ઉપસ્થિત છે ત્યારે એમનાથી વિશેષ તો કોણ કરી શકે. પણ મારે અહીંયા તમને થોડીક વાતો અહીંની પ્રવૃત્તિઓની કરવી છે, જે વિશિષ્ટ રીતે આ સંસ્થામાં કાર્ય થઈ રહ્યું છે, પૂજ્ય બાપુના સાનિધ્યમાં, બાપુની નિશ્રામાં, એના વિશેની કેટલીક વાતો મારે તમને કરવી છે. હમણાં જ તાજેતરની અંદર બિલનાથ મહાદેવ મંદિર ખાતે 11 દિવસીય ગાયત્રી યજ્ઞ સંપન્ન થયો. એ ગાયત્રી યજ્ઞ ની સાથે જ જુનાગઢને એક ખૂબ જ સારું સેવાકીય કાર્ય પ્રાપ્ત થયું છે, અને એ પૂજ્ય મુક્તાનંદજી બાપુ દ્વારા અહીંયા એક અન્ન ક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, કાયમી અન્ન ક્ષેત્ર. શહેરી વિસ્તારની અંદર અન્ન ક્ષેત્ર હોઈ શકે એ કદાચ આ પ્રથમ દાખલો છે. અને એ પણ અન્ન ક્ષેત્ર કેવું, અન્ન ક્ષેત્ર જે છે એ એવું કે જેમાં નામ આપવામાં આવ્યું છે નિઃશુલ્ક ભોજનાલય. બાપુની લાગણી એવી છે કે ભાઈ અનેક લોકો એવા છે કે જેને એમ થાય છે કે અન્ન ક્ષેત્રમાં મારે નથી જવું, તો આવું નિઃશુલ્ક ભોજનાલયના નામે અન્ન ક્ષેત્ર સરસ મજાનું શરૂ થયું છે. ખૂબ બહોળી સંખ્યામાં લોકો એનો લાભ,
માત્ર એટલું જ નહીં, ટિફિન સેવા પણ અહીંયા ચાલે છે આ નક્ષત્રની અંદર. એટલે કે કોઈને ઘરે કઈ પ્રશ્નો છે, બીમારી છે, ઘરની અંદર રસોઈ નથી બનાવી શકતા, તો આ અન્નક્ષેત્રમાંથી ઘરના સભ્યો માટે ટિફિન પણ જે છે એ લઈ જઈ શકાય છે. તો આવું સુંદર મજાનું કાર્ય અહીંયા ચાલી રહ્યું છે. સાથે જ બિલનાથ મંદિરમાં ઘણા બધા દેવી દેવતાઓ માં અન્નપૂર્ણા, માં ગાયત્રી, ભગવાન પરશુરામ, માં શીતલા, ગૌશાળા સરસ મજાની છે અને એક સરસ મજાનું એક ઉદ્યાન પણ બની રહ્યું છે, લોન વગેરે બધી, જેથી એક સારું વાતાવરણ અહીંયા આખું ઊભું થાય. અહીંયા એક આધ્યાત્મિક ચેતના તો છે જ, પણ એની સાથે સાથે માણસો આવે, લોકો આવે આસપાસમાંથી, તો એ ઈશ્વરની આરાધનાની અંદર લીન બને આવું એક સરસ મજાનું અહીંયા વાતાવરણ ઊભું કરવાની પૂજ્ય બાપુની લાગણી છે. આમ જોવા જઈએ આપણે તો આપણે જાણીએ છીએ કે કોઈ એક માણસ કેટલું કાર્ય કરી શકે. આપણે આપણું કોઈ એક કાર્યક્ષેત્ર હોય, એ કાર્યક્ષેત્રની અંદર કોઈ એક બિઝનેસમેન છે તો એ પોતાના બિઝનેસની અંદર ખૂબ આગળ વધી શકે, પોતાના ગામથી, શહેરથી, સમાજથી, રાજ્યથી, રાષ્ટ્રથી, વિદેશો સુધી બિઝનેસને વિકસાવી શકે, પણ એ પોતાના બિઝનેસ પૂરતું મર્યાદિત. એવી જ રીતે કોઈ પણ ક્ષેત્રનો મહાનુભાવ હોય એ પોતાના ક્ષેત્ર પૂરતું ખૂબ વિશેષ કાર્ય કરી શકે, એ એક સર્વસામાન્ય માણસની આટલી શક્તિઓ સુધી આપણે જોયું. પણ આપણે આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, સંત અને સુરાઓનો ઇતિહાસ, પૂજ્ય મુક્તાનંદજી બાપુ ના જે કાર્યો છે એ કાર્યો ઉપર જો આપણે થોડીક નજર કરીએ તો હું ચોક્કસપણે કહું છું કે આપણને એમ લાગશે કે આજના સમયમાં પણ અવતારી સંતો, અવતારી પુરુષો છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે એ જોવાની દિવ્ય દ્રષ્ટિ જોઈએ. મિત્રો, શૈક્ષણિક ક્ષેત્રે બ્રહ્માનંદ ધામ ચાપરડા, પ્રેમાનંદ ધામ જુનાગઢ, આદોઈની અંદર ગોપાલાનંદ વિદ્યા મંદિર, દ્વારકાની અંદર ખૂબ મોટી સૌથી પ્રથમ દ્વારકાની સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરવાનો શ્રેય પણ બાપુને મળે છે. સાવરકુંડલાની અંદર નિવિદ્યા શૈક્ષણિક સંકુલ, જ્યાં ખૂબ જ ગરીબ વસ્તીના બાળકોને ભણાવવામાં આવે છે. આ રીતે શૈક્ષણિક યોજનાઓ સાથે અંધશાળા, અંધ બાળકો માટે વિશિષ્ટ શિક્ષણની વ્યવસ્થા, કોલેજોમાં મેડિકલ ક્ષેત્રે નર્સિંગ કોલેજો સુધીની વ્યવસ્થા, સુંદર હોસ્પિટલની વ્યવસ્થા, વયોવૃદ્ધ લોકો માટે શ્રેષ્ઠ વૃદ્ધાશ્રમો, જુનાગઢથી શરૂ કરી, ગ્રામ્ય વિસ્તારોથી શરૂ કરી અને છેઠ ગાંધીનગર, પંજાબ, હરિયાણા સુધી અનેક જગ્યાએ હરદ્વારમાં પણ વૃદ્ધાશ્રમો, અનેક સંસ્થાઓ તો ખરી છે. આ ઉપરાંત અબોલ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, એના પ્રત્યે પણ બાપુનો પ્રેમ એ છૂપો નથી. જ્યારે પણ દુકાળ પડ્યો તો બાપુએ હજારોની સંખ્યામાં પશુઓને પોતે જે છે એ દત્તક લઈ લીધા અને આજે પણ એને સાચવી રહ્યા છે. પાંજરાપોળો અનેક જગ્યાએ ચાલી રહી. વિસાવદર તાલુકાની વાત કરીએ તો વિસાવદર તાલુકાના અનેક એવા નિસહાય વડીલો કે જેમને દર મહિને પૂજ્ય બાપુ તરફથી રેશનિંગની કીટ એને ઘરે પહોંચતી કરવામાં આવે છે અને પાછું એને એમ ન લાગે કે આ કોઈ ઉપકાર કર્યો છે, કોઈક આવી ગયું છે, કોઈ પેલું, એવું નહીં. સામેથી દર મહિને એને કેવું ન પડે, યાદી ન આપવી પડે, એના ઘરે એક રેશનિંગની કીટ પહોંચી જાય. આવું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે. એક વિશિષ્ટ પ્રોજેક્ટ જેના માટે સરકાર પણ ખૂબ જ સંવેદનશીલ છે અને સરકારે બાપુને અનેક વખત એ બાબતે આગળ પણ ઘણું બધું કરવા માટે ચર્ચાઓ કરી છે, એવો આનંદધારા પ્રોજેક્ટ. આનંદધારા પ્રોજેક્ટ અંતર્ગત વિસાવદર તાલુકાની લગભગ 44 જેટલી શાળાઓ, પ્રાથમિક શાળાઓ, એની તમામ જરૂરિયાતો જે છે એ પૂજ્ય બાપુ દ્વારા પૂરી પાડવામાં આવી છે. એટલે કે શાળાઓને પૂજ્ય બાપુએ દત્તક લીધેલી છે. આ શાળાઓની અંદર શિક્ષણની સુવિધાઓ, ઉત્તમ શિક્ષણ માટેની ટ્રેનિંગો, એ
એ શાળાઓની અંદર 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 એકબીજી શાળાઓ સાથે ઇન્ટરપર્સનલ રિલેશનશીપ ડેવલપ થાય એટલા માટેની કોમ્પિટિશન્સ, એના ટીચર્સની ટ્રેનિંગ, ત્યાં ઘટતી સુવિધાઓ પૂરી કરવી, એના મકાનો બાંધી દેવા. અને માત્ર શાળાઓ પૂરતું નહીં, એ જે ગામની શાળા છે એ ગામની અંદર પશુ સમૃદ્ધિ માટે શું કરવું, એની ખેતી સમૃદ્ધિ માટે શું કરવું, ગામના લોકોનું જીવન જે છે એ સ્તર ઊંચું આવે, એને જીવન કેવી રીતે જીવવું, એના માટેના સેમિનારો, એના માટે પણ અનેક કાર્યો બાપુ દ્વારા આવા ગામમાં કરવામાં આવે છે. એટલે આમ તો શાળાના નામે આખા આખા ગામ બાપુએ દત્તક લીધા એવું કહીએ તો મને ખોટું નથી લાગતું. આનંદારા અંતર્ગત જ જે વિસાવદર અને સાસણના નેસ વિસ્તારો છે એની અંદર આદરણીય શ્રી પંડિત સાહેબ સરકાર શ્રી અને જુનાગઢ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉપાધ્યાય સાહેબ સૌએ સાથે મળી અને બાપુના અવાજને એક પાછા આપી અને ત્યાંની શાળાઓની અંદર મકાનો બંધાવી દેવા. એને જે છે એ ત્યાંના વિદ્યાર્થીઓ, કોઈક નેસ એવા છે કે જ્યાં માત્ર બે વિદ્યાર્થી છે અને એને ખૂબ દૂર ચાલીને જવું પડે શાળાએ, તો એ છોકરાઓ જતા નથી, તો સ્પેશિયલ શિક્ષક બે વિદ્યાર્થીને ભણાવવા માટે પણ કેમ ન જાય. આટલે સુધીનો વિચાર કરીને ટૂંકમાં આ શિક્ષણનું લેવલ, કદાચ હું તમને એમ કહું કે હિમાલયના કોઈ એક ગામની અંદર બેઠેલા આપણે એમ વિચારીએ કે ભાઈ ત્યાં પણ શિક્ષણ છે, ત્યાં પણ જે છે એ સુવિધા છે, એ વસ્તુ અહીં લાગુ પડે. આપણે જરાક પણ હું અતિશયોક્તિ વિના કહું છું કે ભાઈ આની સાથે સરખાવી શકાય નેસ કેટલા આપણે લોકોએ તો જોયેલા છે, આપણે જુનાગઢના વતનીઓ છે, ગીરના આપણે સૌ પેલા છીએ. તો નેસમાં જવું, નેસમાં રહેવું એ એકાદ બે દિવસ માટે બરાબર છે, પણ ત્યાંના બાળકો પણ શિક્ષિત બને એના માટે બાપુ આટલી ચિંતા કરી. કુદરતી આપત્તિમાં બાપુની સેવા તો આપણે ભૂલી જ ન શકીએ મિત્રો. કચ્છનો ભૂકંપ આવ્યો, કચ્છના ભૂકંપની અંદર બાપુ ત્યાં પહોંચી ગયા અને આખા ને આખા ગામો બાપુએ ઉભા કરી દીધા, કેટલાય મહિનાઓ સુધી ત્યાં રોકાઈને સેવા કરી. સરકારની જ્યાં જ્યાં મદદની જરૂર પડી ત્યાં સરકારની સાથે વાટાઘાટો કરી, ત્યાંના લોકોને જે છે એ સારું જીવન આપ્યું, અને આજે પણ કચ્છના લોકો જે છે એ બાપુને એટલા જ માને છે. કચ્છથી શરૂ કરો અને આપણી આજુબાજુના ગુજરાતના ભારતના વિસ્તારો તો બરાબર છે કે નાના મોટી કોઈ પણ આવે આપત્તિ તો બાપુ પહેલા દોડી જાય છે, પણ દેશ વિદેશમાં, કારણ કે એક સંત છે, એ સંતને કઈ એવું નથી હોતું કે ભાઈ આ મારો વિસ્તાર છે કે આ મારું છે કે આ પેલું છે. નેપાળની અંદર ભૂકંપ આવ્યો, આપણે જાણીએ છીએ કે કેટલો ભયાનક ભૂકંપ હતો નેપાળ, અને એ નેપાળ જેવા વિસ્તારમાં ભૌગોલિક રીતે પણ આપણે જાણીએ છીએ. અને એમાં આજે ઇતિહાસ વિભાગની જયારે આ અંતર્ગત કામ કરી રહ્યા છીએ ત્યારે નેપાળનું ભૂગોળ આપણે જાણીએ છીએ, એ નેપાળમાં જયારે ભૂકંપ આવ્યો ત્યારે બાપુ નેપાળ પહોંચી, નેપાળ કેટલો સમય રહ્યા, કેટલી મુશ્કેલીઓ વેઠી એ અમે જાણીએ છીએ. એ મુશ્કેલીઓ વેઠીને પણ બાપુએ ત્યાં રહીને ત્યાં પણ આ જ રીતે જે કોઈ પણ વિસ્તારમાં એ પહોંચાતા એ વિસ્તારમાં આખા ને આખા ગામો બનાવી દીધા, એ વિસ્તારની અંદર જે છે એ લોકોને સુખ સુવિધા કરી દીધી, જેની પાસે કંઈ નહોતું એને કેટલાય મહિનાઓ સુધી રસોડા ચલાવીને જમાડ્યા, અને ત્યાંથી પોતે નીકળ્યા ત્યારે પણ એ લોકોને જે છે એ મોટે ભાગે કંઈક ને કંઈક કામ ધંધો આ છે તે છે બધું ગોઠવાઈ જાય એ પ્રકારની વ્યવસ્થા કરી. તો આવી જ રીતે દુકાળ આવે તો પશુઓ માટે, જનસામાન્ય માટે, અતિવૃષ્ટિ થાય તો ત્યાં પણ એ જ રીતે જ્યાં સેવાની જરૂર હોય ત્યાં બાપુ પહોંચી જાય છે. મિત્રો, વર્તમાનની અંદર આપણે જોયું કે હમણાં જ સાયક્લોન ગયું અને એ સાયક્લોને શું તારાજી સર્જી છે. હજી પણ ગઈકાલે જ મારે રાજુલા પંથકના એક અમારા સંબંધી સાથે વાત થઈ, એમણે કીધું હજી પણ અહીં કેટલાય ગામોની અંદર લાઇટ નથી આવી. તો વિચાર કરો, સરકાર આટલી વાયબ્રન્ટ ગવર્મેન્ટ, આટલી તાકાતથી કામ કરે, 24 કલાક કામ ચાલે છે, તેમ છતાં કે લાઇટ હજી નથી પહોંચી. તો આટલી તારાજી જયારે સર્જી છે ત્યારે પણ બાપુને તરત જ વિચાર આવ્યો કે ઓલા નેસડામાં બેઠા જેનું શું થયું હશે. વિસાવદર, ગીર સોમનાથ, સાસણ, આના જે નેસ વિસ્તારો છે એ નેસ વિસ્તારોની અંદર તાત્કાલિક બાપુએ જે છે એ રેશનિંગની કીટ પહેલા તબક્કામાં, માણસની બેઝિક જરૂરિયાતો આપણે બચપણથી ભણતા આવ્યા છીએ મિત્રો, શું છે, રોટી, કપડા, મકાન, તાત્કાલિક પહેલું કામ રેશનિંગની કીટો પહોંચાડી, ટ્રેક્ટરોના ટ્રેક્ટરો ભરાઈને એક પણ નેસની અંદર એક પણ વ્યક્તિ બાકી ન રહેવો જોઈએ.
એ કામ પૂરું કર્યા પછી આજે નેસ ની અંદર રહેતા હોય એનો મોટામાં મોટો પ્રશ્ન કાયદાકીય રીતે જોવા જાય તો જંગલ ખાતું, જંગલ ખાતાના કડક નિયમોને કારણે એ લોકોને કેટલીક મર્યાદાઓ છે, પરિસ્થિતિ એ છે કે પોતાનો નેસ તૂટી જાય ભાંગી જાય તો હવે આ ચોમાસું માતે છે. બાપુને એ ચિંતા થઈ કે એ ગરીબ લોકો, એ બહેનો, એ દીકરીઓ, આ બધા પરિવારો કેવી રીતે રહેશે. અત્યારે પતરા વિતરણનું કામ ચાલુ છે, આટલા બધા નેસ ની અંદર એક એક કોઈ નેસ વાળો રહી ન જાય એની પાછી બાપુ વ્યક્તિગત ચિંતા કરે છે. ફોન કરે કે ભાઈ ત્યાં પહોંચ્યું, કોઈ રહી ન જાય, જોજો. આની અંદર આપણા પૂજ્ય બાપુના શિષ્ય, પરમ શિષ્ય અને આપણા સૌના લોકલાડીલા એવા આપણા કલાકાર શ્રી રાજભા ગઢવી જે છે, બાપુને સાથે ને સાથે છે. બાપુના એક એક આદેશનું પાલન કરીને બધી જગ્યાએ પહોંચાડવામાં મદદરૂપ થઈ રહી છે. અત્યારે આ રીતે તમામ નેસોની અંદર મકાન માટે પતરાનું વિતરણ, રેશનિંગનું વિતરણ, શિક્ષણનું ત્યાં કામ આ થઈ રહ્યું છે. મિત્રો, આટલી બધી વાત ચાલતી હોય, કોરોના કાળ ચાલે છે, કાળ જ છે, કેટલાય લોકોને ભરખી ગયો. આ કોરોના કાળની અંદર જય અંબે હોસ્પિટલમાં, મિત્રો, જય અંબે હોસ્પિટલ એટલે એક એવી હોસ્પિટલ છે કે જે વર્ષની અંદર લગભગ 1.25 લાખ કરતા વધારે દર્દીઓને, વર્ષે 1.25 લાખ કરતા વધારે દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપે છે. આ જય અંબે હોસ્પિટલની અંદર એપ્રિલ માસમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. પીક ઉપર હતો એપ્રિલમાં, આપણે જાણીએ છીએ કોરોના, એ સમયે બાપુએ તાત્કાલિક કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું. કોવિડ સેન્ટર શરૂ કર્યું લગભગ આ 2 મહિના જેટલો સમય, 2 મહિના કરતા ઓછો સમય, અને આટલા સમયની અંદર 500 જેટલા દર્દીઓને કોરોનામાં નિઃશુલ્ક સારવાર આપી છે. આપણે જાણીએ છીએ કે કેવી કેવી સ્થિતિ થઈ, આપણે સૌ જાણીએ છીએ કે કોરોનાની સારવાર ખૂબ મોંઘી પડી લોકો, ત્યારે બાપુએ 500 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને એકદમ નિઃશુલ્ક સારવાર. જરૂરિયાતને તાત્કાલિક પહોંચી વળવું બાપુનું એક સૂત્ર છે કે ભાઈ તાત્કાલિક જે ફેરફારની જરૂર હોય તાત્કાલિક કરો. ઓક્સિજનની કમી આવી, જુનાગઢના ગ્રામ્ય વિસ્તારની અંદર સૌ પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ ક્યાંય સ્થપાણો હોય તો એ જય અંબે હોસ્પિટલ, સૌથી પહેલો ઓક્સિજન પ્લાન્ટ આખો સ્થાપી દો, લોકોનું જીવન બચાવો, કોઈ પણ ભોગે જીવન બચાવો. આવા સૂત્ર સાથે જય અંબે હોસ્પિટલની અંદર તાત્કાલિક ધોરણે કોરોના કાળની અંદર ઓક્સિજન પ્લાન્ટની સ્થાપના. તાજેતરની અંદરની વાત કરું, નજીકના ભવિષ્યની અંદર લગભગ 2.5 કરોડના ખર્ચે, 1.51 કરોડ જેવું એમનું બજેટ છે, એ ખર્ચે 4 નવા ઓપરેશન થિયેટર બની રહ્યા છે. અને એ પણ કેવા ઓપરેશન થિયેટર બની રહ્યા છે કે જે છે એ ઇન્ફેક્શન લેસ, એટલે આ ઓપરેશન થિયેટરોનું આ અંદરનું આખું જે એટમોસ્ફિયર હશે, ટેકનોલોજી હશે, ઇન્ફેક્શન લેસ ટેકનોલોજી હશે, એટલે એકદમ અદ્યતન કક્ષાના ઓટી ત્યાં બની રહ્યા છે. એની સાથે જ લેબોરેટરી એ અત્યારની હોસ્પિટલની મુખ્ય જરૂરિયાત છે, અને લેબોરેટરીની સતત ડિમાન્ડ વધતી રહી છે, સતત એમાં અપડેશન આવતું રહ્યું છે. ત્યારે એક અદ્યતન કક્ષાની મોટા ભાગના રિપોર્ટ્સ ત્યાં થઈ જાય એ પ્રકારની એક લેબોરેટરીની પણ સ્થાપના નજીકના ભવિષ્યમાં થવા જઈ રહી છે. મિત્રો, આ પ્રકારે પર્યાવરણ દિવસ હોય, કોઈ પણ પ્રકારની વાત હોય, પ્રકૃતિની વાત હોય, ઘણું બધું બાપુ કરે છે. એક વાત હું ચોક્કસ કહીશ, અને એ વાત એટલા માટે કહીશ કે ભારતના લેવલે, ભારત દેશના આપણા રાષ્ટ્રના લેવલે તો અમે ઓબ્ઝર્વ કર્યું છે અને તપાસ્યું છે તો લગભગ કોઈ જગ્યાએ વ્યક્તિગત કોઈ અભયારણ્ય નથી. અભયારણ્ય કોઈ જગ્યાએ આપવામાં આવે તો એ સરકાર શ્રી દ્વારા હોય. પૂજ્ય બાપુએ તાજેતરમાં પક્ષી અભયારણ્ય જાહેર કરી છે, પોતાની પાસે એક જગ્યા છે ત્યાં પક્ષી અભયારણ્ય બનાવી રહ્યા છે. પક્ષીઓ માટેનો પ્રેમ એનું કોણ છે? પશુઓને તો હજી પણ ઘણા બધા હોય છે, બાપુને પક્ષીઓ માટેનો પ્રેમ જે છે, એટલે આવા સંત, આવા વિભૂતિ, આવા અવતારી સંતનું આપણને સાનિધ્ય સાંપડ્યું છે ત્યારે હું એમના માટે એટલું જ કહીશ, ઉદાર ચરિતાનામ તું વસુદૈવ કુટુંબકમ, ઉદાર ચરિતાનામ તું વસુદૈવ કુટુંબકમ, એટલે કે જેનું ચરિત્ર ઉદાર છે, જેમનું મન ઉદાર છે, એમના માટે સમગ્ર વિશ્વ
એ કુટુંબ સમૂહ છે. આજના આ કાર્યક્રમની અંદર મને આ રીતે વાત કરવાનો એક મોકો આપ્યો એ બદલ આપ સૌનો, સમગ્ર ટીમનો, ખાસ કરીને વિશાલભાઈ મારા મોટાભાઈ સમાન એમનો ખૂબ ખૂબ આભાર માની, પૂજ્ય બાપુના ચરણોમાં વંદન કરી, ચેતનભાઈને પણ વંદન કરી અને નમસ્કાર સૌને. ખૂબ ખૂબ આભાર માતંગભાઈ, ખૂબ ટૂંક સમયમાં તમે ખૂબ સરસ મજાનો પરિચય સંસ્થાનો અને બાપુનો આપ્યો. બાપુ તો આમ જોઈએ તો હરતી ફરતી યુનિવર્સિટી છે. ચાપરડા શૈક્ષણિક સંકુલે ઘણી વખત જવાનું થયું એમના આશીર્વાદ મેળવા, છેલ્લે માનનીય શિક્ષણ મંત્રી શ્રી આવ્યા ત્યારે એમની સાથે જવાનું થયું તો જોયું કે ત્યાં ઇન્ડોર ગેમ રમવા માટેની ખૂબ સરસ વ્યવસ્થા અને સરસ મજાનું ક્રિકેટનું સ્ટેડિયમ પીચ. ખરેખર રમતગમત, શિક્ષણની સાથે રમતગમત અને આરોગ્ય તમામની કાળજી જે છે એ બાપુ લઈ રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં જેમ કીધું છે એમ બે સૌથી મુખ્ય બાબતો આરોગ્ય અને શિક્ષણ, આ બાબતમાં બાપુનો પર્યાય, બાપુનો જોટો ગુજરાતમાં જડે એમ નથી. આરોગ્યની સાથે સાથે શિક્ષણનું કામ અને ધર્મની સેવા આપણા માટે ગૌરવવંતું એવું નામ એટલે પૂજ્ય મુક્તાનંદ બાપુ. હવે હું વિનંતી કરીશ અમારી યુનિવર્સિટીના સરકાર નિયુક્ત સિન્ડિકેટ મેમ્બર અને સદાય વિદ્યાર્થીઓ માટે ચિંતિત રહેતા અને એ પણ સાહિત્ય અને સંસ્કૃતિના જીવ છે, હમણાં એમનો જન્મદિવસ હતો અને એના જન્મ દિવસે એણે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું કે તે દિવસે એણે અનેક વૃક્ષોનું વાવેતર કર્યું અને એ પણ શૈક્ષણિક સંકુલોમાં. પોતે શિક્ષણના જીવ છે અને પ્રકૃતિ પ્રેમી છે એવા ભાઈ શ્રી જીવાભાઈ વાળાને હું વિનંતી કરું કાર્યક્રમ આનુષાંગિક બે શબ્દો કહે. શ્રી જીવાભાઈ નમસ્કાર. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢ આયોજિત અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના 42મા મણકામાં, અને એ 42મો મણકો એટલે આપણને બધાને જેને દર્શનનો લાવો હમણાં મળવાનો છે એવા શ્રી બિલનાથ મહાદેવ જે છે એમનો આખો ઇતિહાસ અને એ આપણને જાણવા માટેનો મણકો જે છે એવા બિલનાથ મહાદેવ ને વંદન કરી આજના મણકામાં ઉપસ્થિત પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ, અધ્યક્ષ શ્રી ભારત સાધુ સમાજ, સભાપતિ શ્રી પંચ અગ્નિ અખાડા અને એમનો વિશેષ પરિચય આપવાનો જ ન હોય, સમગ્ર ભારત અને વિશ્વમાં પણ જેમણે સેવાકીય પ્રવૃત્તિઓથી લોકોના દર્દોને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે એવા પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુના ચરણોમાં વંદન કરી મારી વાતને આગળ વધારું છું એવા શ્રી મુક્તાનંદ બાપુજી, એમની સાથે આજે આ મણકાને જેણે શરૂઆતથી જ બહુ વિચારપૂર્વક જે છે મણકાને આગળ ધપાવવા માટેની પ્રક્રિયા જેણે કરી છે એવા અમારી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના યુવા કુલપતિ, ડાયનેમિક કુલપતિ, વિદ્યાર્થીઓની સાથે સતત જે છે જોડાયેલા હોય, અધ્યાપકો સાથે સતત જોડાયેલા હોય અને સૌને સાથે રાખીને કામ કરવાવાળા અમારા કુલપતિ માનનીય ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી સાહેબ, આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત ડોક્ટર માતંગભાઈ પુરોહિત, ડાયરેક્ટર શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર જૂનાગઢ, સાથે સાથે બિલનાથ મહાદેવ મંદિરમાંથી પધારેલા શ્રી ગણેશાનંદજી બાપુજી, આ કાર્યક્રમને શનિવાર અને 5:30 વાગે ત્યારે કાર્યક્રમ શરૂ થાય એ પહેલા અમારા માનસપટ ઉપર તરત જ દેખાય આવે વિશાલભાઈ અને બલરામભાઈ, એવા ભાઈ શ્રી વિશાલભાઈ અને બલરામભાઈ. બિલનાથ મહાદેવ યાદ આવે છે ત્યારે મને વેરાવળની અંદર જે છે એક
નાનકડું બીજ વાવેલું અને બહુ મોટું વટવૃક્ષ આજે બની ગયું છે એવી મહિલા કોલેજ જે છે એમના આદ્યસ્થાપક સ્વર્ગસ્થ શરમણભાઈ મારું જે છે એમની યાદ આવે છે. જૂનાગઢમાં જ્યારે જવાનું થતું ત્યારે સવારે મોટા ભાગે એ બિલનાથ મહાદેવ મંદિરે જે છે દર્શન કરવા જતા હોય છે. ત્યારથી જે છે બિલનાથ મહાદેવ સાથે એ મંદિર સાથે જે છે એમનો નાતો જે છે, એટલે આજે એમને પણ યાદ કરવાનું મન થાય છે. વિશાલભાઈએ જે રીતે અને માતંગભાઈએ પૂજ્ય બાપુને શિક્ષણ સાથે એનો લગાવ કેવો જે છે એ જે વાત કરી ત્યારે હું પણ એમાં સૂર પુરાવું છું. ત્યાં મંદિરની બાજુમાં જ એક આહિર કન્યા છાત્રાલય જે છે એમની જગ્યા જે છે અપાવવામાં પણ આ મંદિર સાથે જોડાયેલા સૌ કોઈનું જે છે મોટું યોગદાન જે છે. અને શરમણભાઈ જે છે એ હસતે હસતે પણ એમ કહેતા કે દીકરીઓ માટેનું કરવાનું છે, ત્યારે એમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક આ સંસ્થા જે છે આ મંદિર જે છે એમનો એમાં રોલ જે છે. તો એવા પ્રસંગે આજના મણકામાં આપ સૌનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. આજે પૂજ્ય બાપુને સાંભળવાના છે એટલે વિશેષ સમય નહીં લેતા, પરંતુ આજે 5 જૂન પર્યાવરણનો દિવસ જે છે અને વિશાલભાઈએ કહ્યું તેમ ગઈકાલે જ મારો જન્મદિવસ અને એક વૃક્ષારોપણના કાર્યક્રમો જે છે એ કરી અને આજે વિશ્વને સામે એક સળગતી સમસ્યા જે છે ઊભી છે એનો ઉકેલ લાવવાની દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ. આજે ઉમાશંકર જોશીના એ આપણને શબ્દો યાદ આવે છે કે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો અને વનોનું છે આ પર્યાવરણ જે છે. તો એ પર્યાવરણ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે બધા સાથે મળી સંકલ્પ કરીએ. આપણે જોડાયેલી જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સાથે આજના દિવસે સંકલ્પ કરી અને જે આ ગ્લોબલ વોર્મિંગનો જે પ્રશ્ન જે છે, વોર્મિંગનો આખો પ્રશ્ન જે છે એ પ્રશ્નના ઉકેલ માટે થઈ અને આપણે પર્યાવરણ જે છે એનું રક્ષણ કઈ રીતે થાય એ માટે થઈ અને આપણે બધા આગળ વધીએ. મને બરાબર યાદ જે છે બાપુ તો ત્યાં ગરવા ગિરનારની ગોદની અંદર જે વસે જે છે એના ખોળામાં બિરાજમાન જે છે, એટલે એમને તો એવો લાવો મળ્યો જ હોય. પરંતુ છેલ્લા 15-17 વર્ષથી જ્યારે પરિક્રમા પૂર્ણ થાય અને એના પછી આખા ગિરનારની અંદર જે પ્લાસ્ટિક જે છે ફેલાયેલું હોય અને એની સફાઈ અભિયાનની અંદર હું મારી કોલેજમાંથી 50 દીકરીઓને લઈને સફાઈ અભિયાનમાં જાઉં છું અને જે સફાઈ અભિયાનમાં જાય છે એને ત્યાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરની માં ભાગ લેવાનું તક મળે જે છે, એટલે એ બાને ત્યાં ગિરનારના જંગલોમાં ટેન્ટમાં રહેવાનો અવસર મળે છે. એટલે એના માટે થઈને કહેવું હોય તો પણ કહી શકાય, કારણ કે મને જીવનના પાઠ શીખવાડે આ વનકેરા ઝાડવા, મને સાચી દ્રષ્ટિ બતાવે આ વનકેરા ઝાડવા. તો આ વનના ઝાડવાઓ જે છે એ એક યા બીજા કારણસર જ્યારે ઓછા થઈ રહ્યા હોય ત્યારે આપણે પણ સંકલ્પ કરીએ. હું તો માનનીય કુલપતિશ્રી સાહેબને પણ વિનંતી કરીશ કે હવે પછીની આપણી બેઠક થાય ત્યારે આપણું જે નવું સંકુલ જે છે આપણું બની રહ્યું છે યુનિવર્સિટીનું ભવન, વહીવટી ભવન જે બની રહ્યું છે, ત્યારે ગરવો ગિરનાર બાજુમાં છે અને તપે છે આટલો, ત્યારે ત્યાં વૃક્ષોની આપણે જરૂરિયાત રહેવાની જે છે. તો આમ તો સાહેબે એ અંગે સંકલ્પ કર્યો પણ જે છે કે આટલા વૃક્ષોનું વાવેતર કરવું. પણ આપણે હવે જ્યારે એ ભવન આખું તૈયાર થઈ જાય એ પહેલા એને આયોજિત રીતે જે છે એમાં વૃક્ષોનું પણ આપણે બધા વાવેતર કરીએ અને એ રીતે પર્યાવરણનું જતન કરીએ. આવનારા દિવસોમાં આપણા એ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે છે વર્ગખંડમાંથી બહાર નીકળે અને એને એમ થાય કે ચાલો અહીંયા થોડી વાર બેસીએ, નાસ્તો કરે, હળવાશની પળો જે છે માણે, એ માટે પણ જે છે એ વૃક્ષોની જરૂરિયાત જે છે. તો પર્યાવરણના આજના દિવસે આપ સૌને ફરી વખત જે છે એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીએ. ફરી વખત પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુ જે છે એના ચરણોમાં વંદન કરું છું અને ગીર સોમનાથ જિલ્લામાં એક જવાબદારી વધારાની જે છે મળી જે છે એ બાપુને પગે લાગું છું, બાપુના આશીર્વાદ માગું છું કે જવાબદારી જે છે હું સારી રીતે નિભાવી શકું અને બક્ષીપંત સમાજ આખો પથરાયેલો જે છે આખા જિલ્લામાં એમના પ્રશ્નો અને એને વાચા આપવાનો પ્રયાસ કરું અને આ જે વાવાઝોડા ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારના લોકો જે છે એને પણ ક્યાંક ને ક્યાંક જે છે એમના દુઃખમાં ભાગીદાર બની શકું
એવી શક્તિ જે છે મને આપે એ માટે તેને બાપુને ફરી વખત પ્રણામ કરું છું, વંદન કરું છું અને મારી વાતને વિરામ આપું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વાળા સાહેબ આપનો. આજે જોગાનો જોગ જેમ તિથિની દ્રષ્ટિએ આજે દિવ્ય દિવસ છે, એમ તારીખની દ્રષ્ટિએ પણ બાપુ આજે ભવ્ય દિવસ છે. જેમ ધર્મ અને સંસ્કૃતિ માટે તમે તમારું સંપૂર્ણ જીવન જે છે એ રોપી દીધું છે એની પાછળ, એમ ધર્મ અને સંસ્કૃતિ પાછળ જે રાજાએ એનું સંપૂર્ણ જીવનનું યોગદાન આપી દીધું, બલિદાન આપી દીધું, એ રાજાનો આજે રાજ્યાભિષેકનો દિવસ છે. 5 જૂન 1674 મહારાજા છત્રપતિ શિવાજીનો વિધિવત રાજ્યાભિષેક જે છે એની શરૂઆત આજના દિવસે થઈ હતી. એટલે જોગાનું જોગ તિથિ અને તારીખ બંનેનો બહુ ખૂબ જ દૈવી સંયોગ આજ સાંપડો છે. કારણ કે એમણે પણ એનું જીવન એના માટે જ અર્પિત કર્યું, ધર્મ અને સંસ્કૃતિ માટે, અને આપ પણ આપનું જીવન જે છે એ એના અર્થે જ આપી રહ્યા છો. હવે હું વિનંતી કરીશ પરમ પૂજ્ય મુક્તાનંદ કે તેઓ અમને આશીર્વચન આપે. પૂજ્ય બાપુ. સૌને હરિઓમ. આદરણીય ત્રિવેદી સાહેબ, ભાઈ શ્રી વાળાભાઈ, વિશાલભાઈ, ચાવડાભાઈ, માતંગભાઈ, આ ભક્ત નરસિંહ મહેતા કવિ યુનિવર્સિટીના માધ્યમથી આયોજન થઈ રહ્યું છે ઇતિહાસ વિભાગ દ્વારા, તો બહુ ખુશી અનુભવું છું. અને સૌ પ્રથમ ધન્યવાદ ત્રિવેદી સાહેબને આપું છું કે સમયનો પલપલનો ઉપયોગ કેવી રીતે કરાય એ આપણે સૌએ ત્રિવેદી સાહેબ પાસેથી શીખવું જોઈએ. વાત રહી બિલનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ. બિલનાથ મહાદેવ મંદિર ખૂબ જ પુરાનું છે અને સમગ્ર જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રમાં પુરાનામાં પુરાનું મંદિર વસ્ત્રપથેશ્વર છે, ભવનાથ કરતા પણ. બિલનાથ મહાદેવ જે છે ત્યાં દેવાયત પંડિત જે છે એમણે પણ ઉપાસના કરેલી. બહુ ઓછા લોકોને ખબર છે કે જે દેવાયત પંડિત થઈ ગયા શોભાજીના શિષ્ય, એ દેવાયત પંડિતની સમાધિ છે એ બિલનાથ મહાદેવની અંદર આવેલી છે, અત્યારે મોજુદા છે. એ દેવાયત પંડિતની સમાધિ અને પ્રેમાનંદ બાપુની સમાધિ, પ્રેમાનંદ બાપુ તો પાછળથી ઘણા વર્ષો પછી થયા જે ગોપાલંદ બાપુના ગુરુ, પણ દેવાયત પંડિતની સમાધિ બિલનાથ મહાદેવની અંદર છે. અને ભગવાન ભોળાનાથ, ભોળાનાથનું એક સ્વરૂપ જે છે એ વેદોમાં બ્રહ્મ તત્વ તરીકે ઓળખે છે, ચરાચર બ્રહ્મ, અને પુરાણનું સ્વરૂપ હોય તો શિવ સ્વરૂપ છે. આ બિલનાથ મહાદેવની પૂજા માટે બ્રહ્મચારી પરંપરા કેવી રીતે આવી અને એમાં પ્રેમાનંદ બાપુ અને ગોપાલંદ બાપુ કઈ રીતે એન્ટ્રી થઈ એનો એક નાનો ઇતિહાસ છે, બની ગયેલી ઘટના છે. જૂનાગઢના નવાબ, નવાબી શાસન અને ગૌમુખી ઉપર જે છે જડેશ્વર વાંકાનેર પાસે, એ જડેશ્વરના બ્રહ્મચારી મહંત હતા. વાંકાનેરથી, જડેશ્વરથી કોઈ પણ એના સાધુ જે છે એ ગૌમુખી ઉપર રહે અને સંચાલન કરે. જામનગરના મહારાણી જે છે એ બે કુંવરી સાથે સ્નાન કરવા માટે અને કુંવરી સાથે ગિરનારની યાત્રા કરવા માટે આવેલા. ગિરનાર યાત્રા માટે જ્યારે આવ્યા ત્યારે જામનગર સ્ટેટ એ જૂનાગઢ સ્ટેટના મહેમાન થાય છે અને જામનગરનો રસાલો સાથે જૂનાગઢથી પણ કેટલાય ચોકીદારો અને માણસો સાથે આવે છે. ગિરનાર ઉપર ઉનાળાના દિવસોમાં યાત્રાએ જાય છે. આ સમયે ગૌમુખીની અંદર તાજું પાણી બે કુંડ ભરેલા, એ કુંડને જોઈ દર્શન કર્યા પછી બંને કુંવરીએ ઈચ્છા વ્યક્ત કરી રાણી સાહેબ પાસે કે મને આમાં સ્નાન કરવું છે,
ઉનાળાનો સમય છે, આ હોદ દેખાય એવા કુંડ છે, એટલે રાણી સાહેબાએ કહ્યું કે આપણે અહીંયા જે વ્યવસ્થાપક સંત હોય એને આપણે પૂછવું જોઈએ. એટલે માણસો મોકલી એને પૂછાયું, પણ મહાત્માઓ ગાંજામાં ચરસમાં બેઠેલા હશે એટલે ઉદ્ધતન વર્તન કરે છે કે અહીંયા તો બહોત દુનિયા આતી જાતી હૈ, એ તો આચમન કરને કા કુંડ હૈ, સ્નાન કરને કા નહીં. એમાં એને જો વિવેકથી કીધું હોત તો વાંધો નહીં, પણ ઉગ્ર થઈને વાત કરી એટલે રાણી સાહેબ અને બંને કુંવરી એ રસાલા સાથે નીચે ઉતરી જાય છે. જે 3 દિવસનો કાર્યક્રમ હતો એ 1 દિવસમાં પરત આવે છે. નવાબ સાહેબ સાંજે મળવા જાય છે ત્યારે પૂછે છે, બેન કેમ આપ વેલાસર આવી ગયા? તો જામનગર મહારાણી કોઈ દોષ નથી આપતા મહાત્માનો. કહ્યું કે ભાઈ સુખન ન મળ્યા એટલે ન ગયા. પણ માણસોએ ખ્યાલ આપ્યો કે જામનગર મહારાણીને ઉદ્ધતન વર્તન સાથે અહીંયા સાધુએ આવો વ્યવહાર કરેલો. નવાબ સાહેબના મહેમાન એટલે નવાબ સાહેબે તાત્કાલિક ત્યાંથી એ મહાત્માઓને નીચે ઉતારે છે. એટલે સવારે પ્રશ્ન થયો, હિન્દુ ધર્મના દેવસ્થાનની પૂજા થવી જોઈએ, તો આ પૂજા માટે કોઈકની નિયુક્તિ કરવી પડે તાત્કાલિક. એટલે એ વખતના કોઈ નાગર બ્રાહ્મણ હતા, મને નામ નથી આવડતું, એ નાગર બ્રાહ્મણોએ સજેશન કર્યું કે એક બ્રહ્મચારી તેજસ્વી છે અને ગોદડ અખાડાની અંદર એ બ્રહ્મચારીજી રહે છે, મેરા બાબાને ત્યાં સેવા કરે છે ગોદડ અખાડામાં, તો એમને મોકલીએ. એટલે ગોપાલન બાપુની નિયુક્તિ ગૌમુખી માટે થઈ અને ગૌમુખી અમુક સમય જ્યારે સેવા કરે છે, પછી નક્કી થયું કે કાયમી ધોરણે મન તરીકે ગોપાલન બાપુની નિયુક્તિ કરવી. એટલે ગૌમુખીના મન ગોપાલન બાપુ અને ત્યાર પછી એની નીચે રાવતેશ્વર ધર્માલય બિલખા એ ગામ કમરીમાં એ ભેટમાં આપેલું એ રાવતેશ્વર ધર્માલયનું સંચાલન પણ ગોપાલન બાપુ પાસે આવેલ. નવાબ સાહેબને સારું લાગ્યું કે બહુ ઓજસવાળા સાધુ છે, એટલે એમણે આ બિલનાથ મહાદેવ માટે વિનંતી કરી અને પ્રેમાનંદ બાપુ છે એ બિલનાથની અંદર પધાર્યા અને નવાબ સાહેબના એક રાણી સાહેબ બેગમ પણ ત્યાં આવતા દર્શનાર્થે, અને ગોપાલન બાપુ જે છે પરંપરાગત રીતે બ્રહ્મચારીની પરંપરા જે છે એ દાખલ થઈ. પૂજ્ય ગોપાલન બાપુ, એમના ગુરુ પ્રેમાનંદ બાપુ, એમના ગુરુ બ્રહ્માનંદ બાપુ, એમના ગુરુ શિવાનંદ બાપુ, એમના ગુરુ ઢોશેશ્વરાનંદજી મહારાજ, મારા ગુરુ ભગવતીનંદજી બાપુ, એમ 7 પેઢીનું અમે લોકોએ ત્રષ્ટ અલગ અલગ બનાવ્યા છે અને એ સંસ્થાઓ પ્રવૃત્તિશીલ આજે બિલનાથ મહાદેવના આશીર્વાદથી છે. ખાસ આ પ્રસંગે એ કહેવું છે કે જ્યારે દ્રષ્ટિ બદલી જાય ત્યારે સમગ્ર સૃષ્ટિ છે એ શિવ સ્વરૂપ વ્યક્તિને દેખાય છે. વાલા શ્રોતાગણો, જીવનની અંદર આસ્થા એ બહુ મહત્વનું સ્થાન છે. કોઈ પણ સ્થાને આસ્થા હોવી જરૂરી છે અને ભગવાન શિવ તો બ્રહ્મ સ્વરૂપ છે, એ દેવોના દેવ મહાદેવ છે. અન્ય દેવતાઓની પૂજામાં દ્રવ્યોની જરૂરિયાત પડે અને ભગવાન શિવજી છે કેવલ એક જળના લોટાથી રીજી જાય, આવો ભગવાન ભોળાનાથ. એના હૃદયથી શ્રદ્ધા અને વિશ્વાસ ધારણ કરવા અને સાથે સાથે સમગ્ર સૃષ્ટિને શિવમય જોવી અને અવિરતપણે કાર્ય કરવું. ખાસ આ પ્રસંગે યુવાનોને કહેવું છે, યુવાનો તમારી પાસે અદ્ભુત શક્તિ હોય છે, તમે ઉર્જાનો સાગર છો, તમે શક્તિનો સ્ત્રોત છો, તમે ધારો તો ઘણા કાર્ય તમે કરી શકો. પણ જેની પાસે વિઝન છે, સારી સંગત છે, સારા વિચારો છે, પ્રબળ પુરુષાર્થ છે, ટીમવર્ક કરવાની તાકાત છે અને પ્રશંસાથી પણ જે દૂર રહે, આ સમાજ ક્યારે પ્રશંસા કરે અને ક્યારે
કઈ સ્થિતિમાં મૂકે એનું પણ નક્કી ન કહેવાય. માતંગભાઈ, બાપુ પાસેથી કઈ કનેક્ટિવિટી નો પ્રશ્ન થયો છે? અવાજ જતો રહ્યો એવું લાગે છે. હા હા હા, આવે છે. વાલા મિત્રો, આજે પર્યાવરણ નો દિવસ છે. આજે પર્યાવરણ નો દિવસ છે તો આ પ્રસંગે ખાસ કહેવાનું કે આમ તો પર્યાવરણ નું જતન કરવું દરેક નું કર્તવ્ય છે. કારણ કે જે આપણે પ્રકૃતિ કહીએ છીએ જીવ તત્વ અદ્રશ્ય છે અને પ્રત્યક્ષ રૂપમાં જે છે માં ભગવતી પાર્વતી છે. આપણે જો શિવ અને શક્તિની ઉપાસના કરતા હોય તો આ જેમનું વિશાળ રૂપ જે પ્રકૃતિનું છે એમનું જતન કરે. આપણને એક વાયરસે જે પરેશાનીમાં મૂક્યા અને ઓક્સિજનની કેટલી કિંમત છે એ આપણને બતાવી દીધું. મિત્રો, વૃક્ષોનું વાવેતર કરવું અલગ અલગ રીતે, જન્મદિવસ નિમિત્તે વાવેતર કરવું, કોઈ વડીલ દાદા દાદીમાં ઓપ થઈ ગયા હોય તો એની યાદીમાં પણ વટવૃક્ષ છે, પીપળો છે, આ વૃક્ષોના વાવેતરો કરવા, આ રીતે પણ પ્રકૃતિનું જતન કરવું. અને ખરેખર પ્રકૃતિ જે છે એ આપણને પોષે છે. માનવે પશુ પક્ષી પ્રાણી ઉપર તો દમન કર્યું છે અને એનો શ્રાપ આપણને લાગ્યો છે, એટલે આપણે આપસ આપસમાં કતલ કરીએ છીએ. કોઈ પ્રાણી આપસ આપસમાં કતલ નથી કરતું. મનુષ્ય જે મનુષ્યની કતલ કરે છે, ધર્મને નામે હોય, સમાજને નામે હોય, ભાષાને નામે હોય, તો આપણને પશુ પક્ષી પ્રાણીનો શ્રાપ છે. અને જો વનસ્પતિનું નિકંદન કાઢશું તો મનુષ્ય જાતિનું અસ્તિત્વ નહીં દે. માટે દરેક મનુષ્ય આ પાર્વતીજી ભગવતી તમામ જે છે એને પોષણ પ્રાપ્ત થાય. બીજી વાત એ કરવી છે યુવાનો, જેમ વણથિંભો ગંગાનો પ્રવાહ વિરત ચાલતો હોય, સૂર્ય હંમેશા એનું કાર્ય કરે છે, ટાઈમ થાય તો ઉદય પામે છે. કોઈ તમારી નોંધ લે કે તમારી નોંધ કાર્યની ન લે, પણ તમે અવિરતપણે કાર્ય જો કરશો, અવિરતપણે કાર્ય કરશો, તો આ જે ચેતના જે છે, જેને બ્રહ્મ કહી છે, જેને શિવ કહી છે, આ ચેતના તમારી નોંધ લેશે. તમે ક્યાં ખૂણામાં બેસીને કઈ ઓફિસમાં કામ કરો છો, કદાચ તમારા ઉપર રહેલી વ્યક્તિ નોંધ ન લઈ શકે, પણ આ ચૈતન્ય પરિબ્રહ્મ પરમાત્મા અવશ્ય તમારી નોંધ લેશે કે આ યુવાન કાર્ય કરે છે. મારા જીવનની ઘણી બધી મને એ ઘટનાઓ યાદ આવે છે કે એ ઘટનાઓ નાનપણની, અને એને કારણે અમે આજે અવિરત કામ કરીએ છીએ. અને દુંદુવમય સંસાર છે, દ્વિધા કર્યા વગરનો સમાજ. રામ માટે નહીં રહીએ, કૃષ્ણ માટે નહીં રહીએ, શિવ માટે નહીં રહીએ. દ્વિધા તો દરેક માટે કરશે, પણ તમે કર્મઠ અવસ્થાનો ત્યાગ ક્યારેય ન કરતા. સ્વલક્ષીને બદલે સમષ્ટિલક્ષી જે છે જીવન જીવવાનો પ્રયત્ન કરજો. ટીમ વર્ક કરજો, ટીમમાં કામ કરજો, અને તમારા પુરુષાર્થની નોંધ ચૈતન્ય બ્રહ્મ જે છે લે છે. એન ગેન પ્રકારે પણ તમારા ખાતામાં એ જમા આપ્યા વગર રહેતો નથી. તમારા ખાતામાં એ જમા કરશે. સરકાર પ્રમોશન આપે અને પછી તમારા પગાર વધારે, અગર તો તમારો ફંડ વધે જે મહેનત કરો અને તમે પુરુષાર્થી ઉદ્યોગપતિથી લઈને હર કોઈ. પણ ચૈતન્ય બ્રહ્મ એવી નોંધ લે છે કે એ તો તમારા ભાગ્યની અંદર, તમારા પરિવાર માટે, તમારા પુત્ર માટે,
તમારા આરોગ્ય માટે ક્યાંય ને ક્યાંય એનું બેનિફિટ એ આપી દે છે. માટે ખાસ અવિરત પ્રાણે કામ કરો અને સામાન્ય જીવન જીવવું હોય, મજૂરી જેવું જીવન, તો 8 કલાક. તમારે શ્રેષ્ઠ અવસ્થામાં જીવન જીવવું છે 10 કલાક, નેતૃત્વ કરવું છે તો 12 કલાક, અને પોલિટિક્સ, સારા રાજદ્વારી માણસો યા સંસ્થાઓની મોટી જવાબદારી યા ઉત્તમ કોટીના ધર્મગુરુ બનવું 14 કલાક, મિનિમમ 14 કલાક કામ. એ પણ કાર્યને સમર્પિત થઈ અને કામ કરો, કાર્ય કરવા ખાતર નહીં, કાર્યને સમર્પિત થઈ જાઓ. વાલા મિત્રો, સોયની અંદર દોરો પરોવાય એવી એકાગ્રતાથી કામ કરો, ત્યારે તમારી સ્થિતિને ભૂલી જાઓ. કોણ તમારા તરફ ધ્યાન રાખે છે, કોણ કરે છે, નોંધ લે છે, નથી લેતો, એ ભૂલી જાઓ. સોયની અંદર નાકામાં દોરો પરોવાય એવી એકાગ્રતાથી જો કામ કરશો, અવશ્ય શિવ તત્વ તમારા ઉપર ખૂબ પ્રસન્ન થશે. કર્મકાંડ, વિધિ વિધાન, પૂજા પાઠ એ આવશ્યક છે, બરાબર છે, શ્રદ્ધા હોય તો કરો. પણ જો આ જીવનને તમે એક યજ્ઞ બનાવી લેશો અને શિવ સ્વરૂપ જો આખી સૃષ્ટિને જોશો અને નિષ્ઠાને વરીને જો તમે કામ કરશો, તો એટલી બધી સફળતા. એ પણ મિત્રો યાદ રાખજો, પ્રશ્ન વગર જીવન નથી. એટલા બધા પ્રશ્ન જીવનમાં, એટલા બધા પ્રશ્ન, અને જેટલા મોટા કામ કરશો એટલું જોખમ, એ બે મત નહીં. નરેન્દ્ર મોદી વિશે લોકો ઘણા બોલે, મોદી સાહેબ છે, આપણને કોઈ ઓળખતું નથી. એટલે જો કામ કરશો તો માણસ ટીકા ટિપ્પણી પણ કરશે. અને એક વાત મને ખાસ આ સાયક્લોન આવ્યું ને એટલે કહેવાની ઈચ્છા થાય, મારો અનુભવ છે. ભુજની અંદર જયારે ભૂકંપ કચ્છમાં આવ્યો ને, તો એ કચ્છ એવી રીતે બેઠું થઈ ગયું કે હતું એના કરતા અનેક ગણું સારું થઈ ગયું. માં જનેતા જેમ બાળકને ડારો દે, થપ્પડ ઉગામે, એમ પ્રભુ જે છે પછી થપ્પડ ઉગામીને હાથ ફેરવે, વાલસોયા તરીકે, સંતાન તરીકે. પ્રભુ કૃપા કર્યા વગર રહેતો નથી. સાયક્લોનમાં જે જેને તકલીફ થઈ છે, મૂંઝાતા નહીં, તમે લાગી પડો, પુરુષાર્થની પરાકાષ્ઠાએ જાઓ. હતા એના કરતા નવા બગીચા આ ધરતી ઉપર તૈયાર થઈ જશે. ઇઝરાયલ પદ્ધતિથી બગીચા બનાવીશું. થાકતા નહીં યુવાનો, ખેડૂતો થાકતા નહીં, આપણે ટપક પદ્ધતિથી બગીચા બનાવશું, જ્યાં આપણી પાસે થોડું પાણી એનો પણ આપણે સદુપયોગ કરશું. કહેવાનો તાત્પર્ય, પુરુષાર્થની પરાકાષ્ઠાએ જાઓ. અને હું નેપાળમાં ગયો તો એની પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. મેં 83 નું વાવાઝોડું જોયું, એ વખતની મુસીબત પણ જોઈ, ગામના ગામ તણાઈ ગયા, સણેતા, થુંબાળા, ચાવંડ, અમે લાગી પડ્યા એ વખતે કામમાં લોકોની સાથે, પણ એ બધામાં સફળતા મળી. મારું કહેવાનો તાત્પર્ય કે માં જનેતા જેમ જમાડે, ડારો દીએ, થપ્પડ મારે, પાછી ગોદમાં લઈએ, હાથ ફેરવે, એમ પરમાત્મા જેની કોઈ પણ નુકસાન થયું હોય કુદરતી રીતે, તો એ ભરપાઈ થઈ જાય. માણસ પ્રાણી એવું છે, જો એ નેગેટિવ જાય ને તો બહુ ખતરનાક સાબિત થાય છે. અને એ જ મનુષ્ય સાચી દિશામાં જાય તો નર તું નારાયણ સમાન, નારી તું નારાયણી થઈને ઉભે છે. અને ખરેખર ત્રિવેદી સાહેબ, જે રીતે ટીમ બનાવીને કામ કરી રહ્યા છો, અમે સાધુ કોઈના પ્રશંસા ખોટી કરીએ ને, કોઈની ન કરીએ, રાજ પરિવાર હોય તોય ન કરીએ, પણ હકીકત છે એ રજૂ ન કરીએ તો ગુનેગાર ગણાય. એટલે જે રીતે કામ કરો છો એ ધન્યવાદને પાત્ર છે. આખી ટીમને ધન્યવાદ આપું છું, કારણ કે એકલા તો થતું નથી. અને સારી વ્યક્તિઓ હોય એની પ્રશંસા કરો, એ વ્યક્તિત્વને આગળ લાવો. કોઈ પણ ક્ષેત્રમાં હોય, જરૂરી નથી કે ડોક્ટર થાય કે એન્જિનિયર થાય, અરે સામાન્ય રીતે એક માણસ ગાયક હોય, એક માણસ સંગીતકાર હોય, એક વ્યક્તિ શ્રેષ્ઠ રીતે પોતું ભલે ને પારતો હોય ઓફિસમાં, એની કામગીરી સારી હોય, તો શ્રેષ્ઠ વ્યક્તિની પ્રશંસા કરો. એને તમે શિવનું પુષ્પ ચડાવ્યું, એની પૂજા કરી છે એમ તમે સમજો. આવી રીતે સમાજને એક એવા ભાવ સાથે આપણે વિકાસના પંથ ઉપર લઈ જઈએ. ટીકા ટિપ્પણી, નિંદા, અનેક રીતે નેગેટિવ વિચારો માનવ જાતને મોટી ખીણમાં ધકેલી દે છે, નરકાગાર સ્થિતિ થઈ જાય છે. સ્વર્ગ અને નરકનો ભેદ વ્યક્તિ અહીંયા સમજે. ઇસ્લામમાં કહેવામાં આવ્યું, જન્નત ક્યાં છે? ઈસા મુસા ને મોહમ્મદની વાત છે કે જન્નત ક્યાં છે, તો કે જન્નત આપસ આપસમાં સ્નેહમાં, જન્નત સર્જનમાં,
જો તમે સર્જન કાર્ય તાવ કરો તો સ્વર્ગ જે છે તમારા કદમ આવીને ઉભું રહી જાય છે. વાલા વિદ્યાર્થી મિત્રો, ખરેખર તમે શક્તિનો સ્ત્રોત છો અને તમે ઉર્જાનો લક્ષ કાર્યને લઈ જાઓ, પણ ક્યારે નિરાશાના ભોગ ન બનતા. ગમે તેવી પરિસ્થિતિ હોય એમાં નિરાશ ક્યારે ન થવું, એના એના સમક્ષ એ સવાલના સમાધાન ગોતી કાઢો, એના ઉકેલ ગોતી કાઢો. અને એ પણ ધ્યાન રાખજો, મોટો ઉદ્યોગપતિ હોય, રાજકીય માણસ હોય, કે મોટો સંત હોય, કે કોઈ પણ ક્ષેત્રમાં ઊંચાઈ ઉપર ગયો હોય, એને બરાબર કસોટી પત્ર દેવું જોઈએ. અને કસોટી પત્ર કોણ લીએ? શિક્ષકો લીએ તો સાધારણ લીએ, પ્રોફેસર લીએ સાધારણ લીએ, આ સમાજ કસોટી પત્ર લીએ ને શ્રેષ્ઠ રીતે લીએ. એટલે શ્રેષ્ઠતાના પરાકાષ્ઠાએ જવું હોય તો સમાજની કસોટી પણ તમારે દેવી પડશે. અંધ બની જાય છે કે શું કરી રહ્યો છે એને ખબર નથી. અને એમ કહેવાય છે કે જો તમારી અંદર સંવેદનાના સુરો વાગતા હોય હૃદય કમળની અંદર, નાનામાં નાની વ્યક્તિ પશુ પક્ષી પ્રાણી પ્રત્યે તમને સંવેદનાઓ જાગતી હોય, તો તમારા જીવનની અંદર એકદમ શાંતિ, નીંદર 5 મિનિટમાં આવી જશે. તમારા કાર્યનો ભાર પણ તમને નહીં લાગે, તમે 5 જ મિનિટમાં તમને ઊંઘ આવી જશે. તો કહેવાનો તાત્પર્ય, તમારી તંદુરસ્તી શરીરની, કે સવારમાં ઉઠીને તમને કામ કરવાની ઈચ્છા થાય કે હું કંઈક સારું કામ કરું, અને બીજી ભાવના એ થાય કે તમારી અંદર સંવેદના જાગે પશુ પક્ષી પ્રાણી માટે, તો જ તમારી તંદુરસ્તી છે. નહીતર કિલો 1.5 કિલો ખાઈને તંદુરસ્ત રહીને તંદુરસ્ત ન કહેવાય. તંદુરસ્ત જીવન, શરીર તંદુરસ્ત, મન તંદુરસ્ત, અને અર્થ પણ તંદુરસ્ત, પુરુષાર્થને કારણે તંદુરસ્ત જીવન જીવીએ. આપણે આપણા પોતાનો પણ આદર કરીએ અને બીજાને પણ હંમેશા આદર આપીએ. સ્વામી વિવેકાનંદ કહેતા કે ભારતના યુવાન 33 કરોડ દેવી દેવતાઓ છે, પણ જો તું તારો આદર નહીં કરને તો એકે તને મદદ નહીં કરે. માટે પ્રથમ કદમ તારે ઉઠાવવું જોશે. તું તારો આદર કર, ભરોસો કર, અને તું કાલનો પણ મહાકાલ છો. તું ભગવાન બ્રહ્મ તત્વ શિવનો અંશ છો. આત્મા પરમાત્મા, જીવ આત્મા અને પરમાત્મા, બાળક યુવાન અને વૃદ્ધ, એ શરીરની 3 અવસ્થા છે. અને ખરા અર્થમાં મંદિરમાં રહેલું પ્રતીક છે, પૂજામાં આપણે લઈએ પ્રતીક છે, મેપ છે, પણ આ સમગ્ર બ્રહ્માંડ જે છે એની ઉર્જા શિવ સ્વરૂપ છે. સમગ્ર જીવ સૃષ્ટિ જે છે એનો નિભાવ થઈ રહ્યો છે. બસ બીજું તો શું કહું, ભગવાન ભોળાનાથ બિલનાથ મહાદેવમાં મારી એક ખાસ ઈચ્છા છે કે ભોળાનાથ જુનાગઢની વચ્ચે આવેલું છે, ત્યાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપી છે, એક ભવ્ય મંદિર વિદ્વાનોના કહેવા પ્રમાણે કરવું છે, અને ત્યાં એક ગૌશાળા નાની બનાવવી છે, અને ગોપાલન બાપુનું એક સ્મારક ઊભું કરવું છે. એટલે ભવિષ્યમાં પણ સાધુઓને પ્રેરણા મળે, યુવાનોને પ્રેરણા મળે, કે જે લોકો 102 વર્ષ જુનાગઢની ભૂમિ પર સંતે વ્યક્ત કર્યા અને 114 વર્ષની વયે જેમનું દેહ શાંત થયો અને એનું મનોબળ કેવું દ્રઢ, આ બધા ચિત્રો એને શું શું કાર્ય કર્યા, એ એક સમૃદ્ધિનું એક ભુવન ઊભું કરવું છે. યુવાનો ખુલ્લી આંખે સ્વપ્ના સેવો, ખુલ્લી આંખે સ્વપ્ના સેવો, સ્વપ્નની સાથે પ્રબળ પુરુષાર્થ કરો, પ્રબળ પુરુષાર્થ કરો. નદીનું બાઢ આવે ને એ તમારી તાકાતથી ઓછું છે. આ સાયક્લોનનો વાયુનો પ્રવાહ છે ને, એ પવનના પ્રવાહ પણ ઓછો પડે છે તમારી ગતિની આગળ. પણ એક વખત સાચી દિશામાં જ્ઞાન પ્રાપ્ત કરીને ઉભા થાવ તો તમે કાયા પલટ કરી શકશો. એટલે વારે વારે કહું છું કે તમારી શક્તિ અદ્ભુત છે. જે સ્થાન ઉપર જાગો, જ્યાં બેસો, જે સ્થાન ઉપર ત્યાં રહીને પણ તમે કાર્યને સમર્પિત થઈ જાઓ. અને હવે તો એમ પણ થાય છે, કાર્ય કુંભ મેળાઓ કરીએ, શિવરાત્રિ પર્વ કરીએ, પશુ દવાખાનાની ઈચ્છા પણ ખરી, ફરતું દવાખાનું કરવાની ઈચ્છા છે, જુદી જુદી જગ્યાએ અન્નક્ષેત્ર ચલાવીએ, પણ ભાઈ મારે તો લોકો દ્વારા લોકો માટે ઊભું કરવાનું છે. ઓલું જેમ આપણે કહીએ છીએ ને, લોકશાહી એટલે શું, અને માથે ભગવા વસ્ત્ર હોય એટલે મને બહુ સહેલું, લોકો સાથ આપે છે, ખૂબ સાથ આપે,
અદભુત સાથ આપે, આપણે કલ્પના ન હોય, દેશના આપે, વિદેશના આપે, ગ્રામ્ય જનતા ખૂબ જ મને સાથ અને સહકાર આપે. અને કોક કાંકરો કસ્તર આવે તો ખાતા ખાતા ચગડી કાઢી નાખું, બીજું કરું શું. પણ આનો અર્થ કે સમસ્યા કોઈ આવે તો એને હલ કરી નાખીએ. પણ આપણે કાર્ય જે છે સર્જન તરફ જવું, અને આ ધાર્મિક મને એમ હતું કે ખાલી જીવ દયાની ભાવના રાખીએ, ખાલી આપણે સ્કૂલો ચલાવીએ. પણ ગોપાલન બાપુએ મને સમજાવ્યું કે જો આ વેદોનો નાશ થઈ જશે, આ શાસ્ત્રોનો નાશ થઈ જશે, આ દેવાલયનો નાશ થશે, તીર્થોનો નાશ થશે, મુક્તાનંદ સંસ્કૃતિ નહીં બચે. સંસ્કૃતિ નહીં બચે, એ સમાજ ખતમ થઈ જાય. જેનું કલ્ચર ખતમ થઈ જાય, જેને સભ્યતા ન હોય, એ સમાજ ખતમ થઈ જાય. માટે આ હિન્દુસ્તાન દેશ છે, હિન્દુ સંસ્કૃતિ આ જળવાઈ રહેવી જોઈએ, એની પરંપરાઓ સાચા અર્થમાં ચાલવી જોઈએ. હું ઘણી વખત ભાઈ શ્રી સાથે વાતો કરું, ભાઈ તમે આ સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કર્યો, હજારો ઋષિકુમારો તૈયાર કર્યા, શાસ્ત્ર લઈને દેશ દુનિયામાં બધે ફરતા કર્યા, ધન્યવાદ. કારણ કે એક બહુ ભગીરથ કાર્ય હતું, મહારાજ એવું કરે તો શું કરે, બે અન્નક્ષેત્ર ખોલે. પણ ખરેખર આખી સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરવા માટે અનેક વ્યક્તિઓના ભુજાઓની જરૂર છે. તમે પણ બધા એ યજ્ઞમાં આહુતિ આપી શકો, આપણી વનરાય બચાવો, આપણી સભ્યતા બચાવો, આપણી સંસ્કૃતિ બચાવો. આપણા કર્મકાંડો છે, યથાયથ, યથાશક્તિ, યથાવત જે થઈ શકે તે પણ કરો, સંધ્યા છે એ પણ કરો, અને પરમાર્થ કાર્ય યજ્ઞ યાગ. હમણાં અમે યજ્ઞ ચાલુ કરીએ છીએ, યજ્ઞ એક બિલનાથમાં પૂરો કરીએ, બિલખામાં અત્યારે ચાલુ છે, અને પૂજ્ય ગોપાલન બાપુની મૂર્તિ પણ બેસાડવાના છીએ અહીંયા રેલવે સ્ટેશન બિલખા પાસે. અને ગોપાલન બાપુ માર્ગ એવું નામ એની સમૃદ્ધિનું આપું છું. બાપની પાછળ બેટાની જે છે એની ફરજ આવે છે, ગુરુની પાછળ શિષ્યની ફરજ આવે છે, અને આ સંસ્કૃતિને માટે તમામ હિન્દુ પ્રજાની ફરજ આવે છે. મુસલમાન બકાદ નથી કરતો, એ આપણો ભાઈ છે, દેશમાં રહીએ છે, એ સંસ્કૃતિનો આપણે આદર કરીએ, એમની સંસ્કૃતિ પાળે. પણ રાષ્ટ્રનું જતન બધા કરે, રાષ્ટ્રનો અને ત્રિરંગાનો આદર કરે આ દેશમાં જે રહીએ લોકો. તો ચાલો, બહુ આનંદ થયો આ યુનિવર્સિટીના બધા ભાઈઓ, ભણેલા ગણેલા ભાઈઓ અને મારા જેવો અભણ માણસ આવીને બધાની વચ્ચે બે વાત કરવાનો મોકો મળ્યો. ધન્યવાદ, ધન્યવાદ, ખૂબ ખૂબ હરિઓમ, હરિઓમ, જય બિલનાથ, જય બિલનાથ. બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. ખરેખર પ્રકૃતિ અને સંસ્કૃતિનો શ્રેષ્ઠ સુભગ સમન્વય, ધર્મ અને વિજ્ઞાનનો શ્રેષ્ઠ સમન્વય. મેં અગાઉ કીધું એમ કે બાપુ ખરેખર અરતી ભરતી યુનિવર્સિટી છે, અને અતિશયોક્તિ નહીં પણ વાસ્તવિકતા સાથે વાત કરું તો મુક્તાનંદ બાપુ નહીં પણ સોરઠના વિવેકાનંદ છે. ખરેખર યુવાનો માટે સતત કામ કરનાર, યુવાનોને જાગૃત કરનાર, યુવાનોને પ્રેરિત કરનાર. કારણ કે અમે અનેક NSSના કેમ્પ, હમણાં મનીષ જાનીએ કીધું એમ 2006, 2012 અને 2003 અમે એ બાજુ કેમ્પો કર્યા હતા NSSના. એટલે વિદ્યાર્થીઓ અને યુવાનોના હૃદય સમ્રાટ છે બાપુ. ખૂબ ખૂબ આભાર બાપુ આપનો. એક મેં અત્યારે માર્ક કર્યું કે અમારા જેવા જયારે બોલતા હતા, હું છે કે ભાઈ વાળા સાહેબ છે કે માતંગભાઈ, તો મારા કુલપતિનો રથ અટકો નહોતો. પણ જેવો બાપુની વાણી શરૂ થઈ એટલે અમારે ચેતન મહારાજ નો રથ જે છે અટકી ગયો. હવે આપણે એમને સાંભળીએ. શ્રી ચેતનભાઈ નમસ્તે, જય બિલનાથ મહાદેવ. આજે બિલનાથ મહાદેવનો આપણો જે સોરઠની ભક્તિ સાધના અંતર્ગત આજે આધ્યાત્મિક, સાહિત્યિક ચેતના અને પોંખવાનોને પૂજવાના આજના કાર્યક્રમમાં હમણાં જેણે એક અસ્ખલિત રીતે આમ વાત કરી, બાપુ જ્યારે જ્યારે વાત કરે છે ત્યારે એમનો એક એક ચોક્કસ પ્રકારનો પ્રવાહ હોય છે. હમણાં કોઈ લખ્યું હતું ગંગા નદીમાં જેમ આપણે સ્નાન કરતા હોય એવી અનુભૂતિ થાય, અને બાપુએ એવું બહુ સહજ અને સરળ રીતે યુવાનો માટે ધર્મ, ધર્મથી સમાજ, સમાજથી સંસ્કૃતિ, સંસ્કૃતિથી શિક્ષણ અને શિક્ષણથી વ્યક્તિત્વનું ઘડતર, આમ પાંચ બાબતોને એક સરળ અને સહજ શૈલીમાં એવી સરસ રીતે આપણી પાસે એક એન્સાયક્લોપીડિયા રૂપે મૂકી. અને વિશાલભાઈ તમારી વાત સાથે હું સહમત છું કે બાપુ છે ઇઝ અ મોબાઈલ યુનિવર્સિટી, ઇઝ અ મોબાઈલ એન્સાયક્લોપીડિયા, ઇઝ અ મોબાઈલ લાઇબ્રેરી, અને અખિલ ભારતીય સાધુ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. એ આજનો કેટલો સમય આમ સરસ રીતે એમણે વાત કરી, હું એમને વંદન કરું છું. આ પ્લેટફોર્મ ઉપર બાપુ એકમાત્ર એવા વ્યક્તિ છે જે બીજી વાર આવ્યા છે,
21મા મણકામાં પણ બાપુએ અધ્યાત્મની વાત કરી હતી ને આજે 42 મણકામાં પણ ફરીવાર વાત કરવા આવ્યા છે ત્યારે આપનું માર્ગદર્શન સતા મળે છે. એક વાત કહું શાલભાઈ કે બાપુને જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે આપણા મનમાં જે પ્રશ્ન હોય ને એની જ સીધી વાત કરી. હજી મને આજ સુધી નથી સમજાણું કે એમને ખબર કેમ પડી જાય છે. અને એ નાના મારી દીકરી 7 વર્ષની રુદ્રી હોય કે મારી સાથે વાત કરી, વાત કરવામાં દરેક વ્યક્તિની એ જ સીધી વાત કરે કે વ્યક્તિ સીધી એમાં જોડાઈ જાય છે. આ બે વસ્તુ આપના જીવનનું એવું પાસું છે કે જેનાથી એ કેટલા બધા લોકોના મોટિવેશનલ ફોર્સ બન્યા છે અને આજે આપણી સાથે જોડાણા છે. સાથે સાથે અમારા શિક્ષણવિદ અને જીવાભાઈ વાળા કે જેણે કાલે જ એક નવી જવાબદારીઓ સ્વીકારી છે પાર્ટીની, બક્ષીપંચ મોરચાની, ઉપરાંત પોતે નક્ષિક શિક્ષક અને ખૂબ સકારાત્મક વિચારો સાથે હંમેશા ટીમમાં જોડાવાની ભાવના જેની છે એવા જીવાભાઈ વાળા સાહેબ, ખૂબ લર્નેડ અમારા સંચાલક મિત્ર અને કોલેજનું અને આ બધું સંચાલન કરે છે એવા માતંગભાઈ, સાથે રહેલા પૂજ્ય સંતવરિય અને મારા બંને ખાસ મિત્રો કે જેમને મારે કોઈ બાબતનો ક્યારેય ખુલાસો આપવાની જરૂર ન પડે, હંમેશા એ મારી સાથે મારું કોઈ પણ વિઝન હોય એ નક્ષિક એ વિઝનને સ્વરૂપ આપીને કરવાનું કામ કરે છે એવા બલરામભાઈ ને વિશાલભાઈ. તો આજનો આ સમગ્ર બિલનાથ મહાદેવ વિશેની વાત થઈ, એમાં સાથે સાથે ધર્મ, સંસ્કૃતિ, સમાજ, શિક્ષણ ની વાત કરીને આપણા વિદ્યાર્થીઓ માટે ખૂબ સરસ બાપુએ વાત કરી. તો આ તકે ઘણો બધો સમય પણ આપણે 1 કલાકની સમય મર્યાદાનો વિષયને આપણે ફોલો કરતા હોઈએ છીએ, આજે થોડો સમય પણ વધારે થયો છે, પરંતુ ખરા અર્થમાં આજનો આ મણકો ખૂબ યોગ્ય રીતે એમાં કોરોના પણ કવર થયો, વાવાઝોડાની વાત પણ કવર થઈ, સાથે દરેક વ્યક્તિએ જીવનમાં કેવું કામ કરવું, નિષ્ઠા, ધૈર્ય, વિશ્વાસ, પ્રમાણિકતા અને એની પણ વાત થઈ છે. ત્યારે ખરા અર્થમાં આજના દિવસે થયેલી આ ચર્ચા એ આવનારા સમય માટેનું એક બહુ મનોમંથન રહેશે. અને બાપુએ જેમ કીધું એમ કે જ્યારે આપણે કંઈક કરવા નીકળે કસોટી હોય છે અને જ્યાં જ્યાં કસોટી હોય છે ત્યાં જ તે સફળતા હોય છે, એમ પ્રભુ આપણને સૌને શક્તિ આપે, તાકાત આપે અને આપને સૌને આપણા પોતાના ધ્યેયો સુધી, સિદ્ધિઓ સુધી પહોંચવા માટે મદદરૂપ થાય અને આપણા સમગ્ર વિસ્તારના લોકો વસુદેવ કુટુંબકથી એકબીજાની સાથે ભાવનાથી, સ્નેહથી જોડાયેલા રહે અને બાપુએ જે કાંઈ આજે બિલનાથ મહાદેવના વિકાસ માટેના એમના એક કોઈ પ્રકલ્પ હોય છે એ પ્રકલ્પ માટે જે કાંઈ વિચારતા હોય છે એ કરતા હોય છે એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ આપણે પણ આગળ વધતા રહી એ ભાવ સાથે. વધારે વિશેષ વાત કરવાનો કોઈ અવસર પણ નથી અને આપણો સમય પણ પૂરો થઈ ગયો છે એમ માની હું મારી વાતને વિરામ આપું. ખૂબ ખૂબ આભાર ત્રિવેદી સાહેબ, સમય વાત સાચી છે, 1 કલાકનો આપણો પૂર્ણ થઈ ગયો છે, પણ હવે અંતે કાર્યક્રમના અંતે હું શ્રી ચાવડા સાહેબને વિનંતી કરું કે આભાર વિધિ સંપન્ન કરે. ચાવડા સાહેબ સૌને વંદન અને નમસ્કાર. આજે વિશાલભાઈ આપણે એટલા બધા સાંભળવામાં મગ્ન થઈ ગયા કે આપણને બાપુની આગળ આપણી વાણી છે એ વામણી પુરવાર થાય. એટલે આદરણીય શ્રી મનુભાઈ દીક્ષિત કેમ કે જીવતી જાગતી અર્થી ભરતી વેદની શાળા જ્યારે વાત કરતા હોય આપણે ત્યારે આપણે નિશબ્દ થઈ જઈએ એવી ભાવ વિભોર સંવેદનાથી સબર વાણીથી આપણને પલ્લવિત કર્યા એ માટે હું બાપુનો આભાર માનું છું. આદરણીય શ્રી કુલપતિ શ્રી ત્રિવેદી સાહેબે પણ આખી આપણી વાત યુનિવર્સિટીની અને બાપુ પ્રત્યેનો જે ભાવ પ્રગટ કર્યો એ પણ એટલો જ મહત્વનો અને જરૂરી હતો. ત્યારે ત્રિવેદી સાહેબ પણ રસ્તામાં ત્યારે કોઈ પણ કામની વચ્ચે પણ આપણી સાથે જોડાય છે અને આપણી જ્ઞાનની જ્યોતને હંમેશા પ્રજ્વલિત રાખવાનો પ્રયત્ન કરે છે એના માટે આપણે આભારી છીએ. માતંગભાઈએ સરસ ભૂમિકા બાંધી આપી અને બાપુ કાર્યો વિશેની આખી વાત સમગ્ર દર્શક મિત્રો ભાવકો સુધી પહોંચાડી છે એ ખૂબ અભ્યાસની હતી અને સાથોસાથ મંદિરના બિલનાથ મંદિરના પણ દર્શન આપણને થયા એવા આપણે સદભાગી સૌ થયા છે એ માટે એમનો આભાર માનું છું. જીવાભાઈ તો હંમેશા આપણી સાથે જોડાયેલા જ હોય છે પણ એમની જે નવી જવાબદારી આવી છે ને નવી જવાબદારી સતત કાર્ય વચ્ચે પણ યુનિવર્સિટીના કામ માટે આપણી સાથે જોડાય છે અને પોતાની વાત મૂકે છે ત્યારે આપણે એમના પણ આભારી છીએ. બાપુના જે આ સંદેશાઓ એમની વાત મને એમ થાય છે કે યુનિવર્સિટી
એક આખો યજ્ઞ આરંભ્યો છે ને એ યજ્ઞમાં બાપુ પુરોહિત બનીને આ કામ કરી રહ્યા છે, યજ્ઞમાં વેદી આપી રહ્યા છે અને આપણને ભર પૂરું પાડે છે. એમની જે વાતનો જે લક્ષ્ય હતો કે ક્યારેય કોઈ કામમાં જયારે અડચણો આવે, આ વાવાઝોડા આવે, કોરોના કાળ આવે, એમાં તમે નિરાશ ન થાવ, એ બાબતને હું કાવ્યાત્મક રીતે ડોક્ટર નીતિન વડગાવાના શબ્દોમાં મૂકું છું કે ભાઈ વાવાઝોડું ફૂંકાયું છે એનો ધોખો ક્યાં અલગ કરશું, અને આંગણ સુધી લંબાયું છે એનો ધોખો ક્યાં અલગ કરશું. જો જોમ હશે તો મૂંગી મીરાત મિલકત પૂરેપૂરી પાછી મળશે, થોડું જાજુ લૂંટાયું છે એનો ધોખો ક્યાં અલગ કરશું. ધીરજ ધરજો, ધીરે ધીરે પાદરમાં ફૂગી જશે ગાડું, ગાડું અધવચ્ચે અટવાયું છે એનો ધોખો ક્યાં અલગ કરશું. અને અંતે કહે છે કે સચરાચરને અજવાળે છે સૂરજનું અજવાળું, પણ વાદળ પાછળ ઢંકાયું છે એનો ધોખો ક્યાં અલગ કરશું. એટલે આ વાદળું હટી જશે એવી આશા બાપુએ આપણે બાંધી આપી છે. અને એમના એમની વાણી, એમનું વર્તન, એમના વિચારો આપણને હંમેશા પ્રેરણા આપતા રહેશે એવી અપેક્ષા સાથે સર્વ મિત્રોનું આભાર માની અને વિરમું છું. જય બિલનાથ.